અમદાવાદમાં કોંગ્રેસે વધુ એક ફટકો પડ્યો છે. કોંગ્રેસના વધુ એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું છે. વસ્ત્રાલ વોર્ડના મહિલા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું છે. ભારતી પંચાલે ફોર્મ પાછું ખેંચ્યું છે. ધમકીઓ મળતી હોવાનું ભારતીબેન પંચાલનો આરોપ છે. ધમકી મળી હતી તેના કારણે ફોર્મ પાછું ખેંચ્યું છે. આ તો ચૂંટણી છે અને ચૂંટણીમાં આ પ્રકારના આક્ષેપો ન ચલાવી લેવાય. વસ્ત્રાલ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ભારતીબેન પંચાલે ફોર્મ પાછું ખેંચ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ધમકીઓ મળતી હતી અને આ ધમકીઓ મળતી હોવાના કારણે તેઓ ડરી ગયા, એના કારણે ફોર્મ પાછું ખેંચ્યું છે. તો અમદાવાદ કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસથી વધુ એક વિકેટ પડી છે અને ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. તો એક પછી કુલ બે વિકેટો, બે સીટ ભાજપ 23 તારીખ આવે પહેલા અમદાવાદમાં જીતી ચૂકી છે. 192માંથી બે સીટ ભાજપ જીતી ચૂક્યું છે. હવે લડાઈ 190 પર રહેશે. વસ્ત્રાલ વોર્ડના મહિલા ઉમેદવારે આ ફોર્મ પાછું ખેંચ્યું છે. ભારતીબેન પંચાલ, તેમણે કહ્યું કે ધમકીઓ મળી રહી છે એવો આરોપ લગાવ્યો. ધમકી મળતી હતી તેના કારણે ફોર્મ પાછું ખેંચ્યું છે. અમદાવાદમાં કોંગ્રેસને એક વધુ એક ફટકો પડ્યો છે. કોંગ્રેસના વધુ એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું છે. વસ્ત્રાલ વોર્ડના મહિલા ઉમેદવારે આ ફોર્મ પાછું ખેંચ્યું છે. કોંગ્રેસના બે વિકેટો આજે પડી છે. અર્પણ કાયદાવાલા માણસે જોડે કહે છે, અર્પણ આ જે વાત છે કે ધમકી મળતી હતી તેના કારણે ફોર્મ પાછું ખેંચ્યું છે, તો કેવા પ્રકારની ધમકી મળતી હતી અને આ કેટલા અંશે વ્યાજબી છે? જનક, આજે ફોર્મ પરત ખેંચવાનો આખરી દિવસ હતો એટલે આપણે રાજકારણ છે ને જોતા આવ્યા છે કે જે કોઈ પોતાને નડી શકે તેવા ઉમેદવારો તે અંતર્ગત રાજકારણમાં શામ દામ દંડ ભેદની નીતિ અપનાવાતી હોય છે. વિરોધીઓને કોઈ પણ પ્રકારે ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવતું હોય છે એટલે હાલ તેમને કોઈ ચોક્કસ પુરાવા રજૂ નથી કર્યા. વસ્ત્રાલના કોંગ્રેસના જે ઉમેદવાર હતા કે જેમને પાર્ટીએ ઉમેદવારી કરવા માટે મેન્ડેટ આપ્યો હતો, ભારતીબેન પંચાલ, તેમને ધાક ધમકી મળતી હોવાની, દબાણ કરાતું હોવાનો આરોપ સાથે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. એટલે કહી શકાય કે 192 બેઠકમાંથી કોંગ્રેસના હવે ફક્ત 188 ઉમેદવાર જ રહ્યા છે. કારણ કે સરદારનગર અને ઠક્કરબાપાનગર આ બે વોર્ડના તેમના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા, જ્યારે આજે છેલ્લા દિવસે નારણપુરામાં તેમના એક બક્ષીપંચના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું હતું. એટલે અને આ ઉપરાંત હવે વસ્ત્રાલ વોર્ડના પણ મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે એટલે બે ઉમેદવારના ફોર્મ રદ થયા છે અને બે પરત ખેંચ્યા છે. આમ કોંગ્રેસના 188 ઉમેદવાર જ હવે રહ્યા છે 192 બેઠક પર, જ્યારે કે 192 બેઠક પર ભાજપના 191 ઉમેદવાર રહ્યા છે અને એક જે મહિલા ઉમેદવાર હતા જે બૃંદાબેન સુરતી નારણપુરા વોર્ડના, તે બિનહરીફ વિજેતા પણ થઈ ગયા છે. એટલે કહી શકાય કે હવે ટોટલ 771 જેટલા ઉમેદવારો છે. 48 વોર્ડની જે ટોટલ બેઠકો છે 192 તેના માટે, તેનામાં અપક્ષના પણ આવી ગયા અને બહુજન સમાજ પાર્ટી સહિત અન્ય પક્ષોના પણ થઈ ગયા. એટલે હવે આગામી 21 ફેબ્રુઆરીએ જે મતદાન યોજાવાનું છે તેમાં 771 જેટલા ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. બિલકુલ બિલકુલ, કોંગ્રેસ ફટકા ઉપર ફટકા પડી રહ્યા છે. કોંગ્રેસ ઊંઘી રહી છે કે શું? તાપીમાં વ્યારા નગરપાલિકામાં ભાજપમાં રાજીનામા પડ્યા છે. શહેર પ્રમુખ અને ઉપપ્રમુખે રાજીનામું ધર્યું છે. નગરપાલિકાની ચૂંટણી લડવા માટે પદ છોડ્યા છે. કુલીન પ્રધાન અને સીમાબેન સૈયદે રાજીનામું આપ્યું છે. વ્યારા નગરપાલિકાની વાત છે. ભાજપમાં રાજીનામા પડ્યા છે. શહેર પ્રમુખ અને ઉપપ્રમુખે રાજીનામા આપ્યા છે. નગરપાલિકાની ચૂંટણી લડવા માટે આ પદ છોડ્યા છે. કુલીન પ્રધાન અને સીમાબેન સૈયદે રાજીનામું ધર્યું છે.